સુરતમાં મારામારીના વિડિયો સામે આવ્યા બાદ કાપોદ્રા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લોકોને ખોટી રીતે હેરાન કરનાર માથાભારે ભવલી ઉર્ફે ભાવનાવાળાને તેના સાગરીત સાથે ઝડપી પાડી છે। સુરતમાં અસામાજિક તત્વો રોજે રોજ સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરી તેઓને માર મારી રહ્યા છે, ત્યારે વરાછા વિસ્તારમાં ભૂરી ડોન બાદ હવે ભવલી ઉર્ફે ભાવનાવાળા ડોનનો આતંક જોવા મળ્યો હતો। સીસીટીવીમાં માથાભારે ભાવલી ઉર્ફે ભાવનાવાળા લોકોને માર મારતી હોવાનો કેદ થતા તાત્કાલિક કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી। માથાભારેની છાપ ધરાવતા ભાવલી ઉર્ફે ભાવનાવાળાને તેના સાગરીત રામો સાથે ઝડપી પાડી હતી। તો વધુમાં ઝડપાયેલી માથાભારે ભાવલી ઉર્ફે ભાવનાવાળા અગાઉ દમણ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલી છે। હાલ તો કાપોદ્રા પોલીસ માથાભારે ભાવલી ઉર્ફે ભાવનાવાળા અને તેના સાગરીત રામોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 29/1/2023 ના રોજ એક વિડિયો વાયરલ થયેલ, જેમાં એક મહિલા જાહેરમાં ચપ્પુ જેવું હથિયાર લઈ અને ફરતી હોય અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતી હોય તેવી માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનને મળેલ, જે વિડિયો આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI શ્રી NM ચૌધરી સાહેબે તેઓના ડિસ્ટાર્બ PSI શ્રી દાવરા સાહેબ તથા સ્ટાફના અન્ય માણસોને સૂચના આપેલ હોય, જે અન્વયે નરવમ પોલીસ અધિક પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અજય તોમર સાહેબ તથા સેક્ટર 1 માલ સાહેબ તથા DCP ઝોન 1 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદરુ લેડીને ગઈકાલ તારીખ 30/1/2023 રોજ જાહેરમાં ચપ્પા સાથે એ ફરતી હોય તેના વિરુદ્ધ GP એક્ટ 135 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડાયેલ લેડી જેનું નામ ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા, રહેવાસી વિક્રમનગર વિભાગે સીતાનગર ચોકડી પૂણાનાઓની જાણવા મળે અને તેની પૂછપરછ કરતાં તેની સાથે અન્યનો એક સાગરીત બીજો પણ જે સંડોવાયેલ હોય જેનું નામ રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાળો સુરેશ પરમાર, રહેવાસી વાવ કામરેજનો હોવાનું જાણવા મળે। આ ઈસમ પૂણા પોસ્ટેમાં મારામારીના ગુનામાં તથા દમણ પોસ્ટે IPC 307ના ગુનામાં પણ વોન્ટેડ હોય તેની પણ 41 વનડી હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે અને જાહેરનામા ભંગના કેસમાં સંડોવાયેલ લેડી ભાવનાબેન પણ દમણના IPC 307ના ગુનામાં વોન્ટેડ હોય તેની પણ આગળની તપાસ તજવીજ અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને દમણ પોલીસને તે અંગે જાણ કરવામાં આવેલ છે।